जय राजाराम। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा। आज अपने काव्य नौनो अभ्यास करवाना छे। भाग एक में अपने काव्यनु गान करी तो अने इने समझ्या था अने तेना केटलाक शब्दात पण अपने जोया था। हवे आ भाग में अपने काव्यनु स्वाध्याय जोवानु छे। तो दरेक विद्यार्थी पाना नंबर 46 ऊपर पुस्तक में ध्यान रखे। एमां प्रश्न एक छे, नीचेना प्रश्नना उत्तर एक एक वाक्य में लखो। तो नीचे विद्यार्थी मित्रों केटला प्रश्नों आपेला छे, ए प्रश्नना जवाब अपने जोवाना छे। तो एमां पहेलो ज प्रश्न ए छे કે બોલાની પિંજીમાં શું જડેલું છે? તો આપણે કાવ્યમાં જોઈ ગયા હતા કે મોરલાની પિંજીમાં શું જડેલું હતું, તો મોરલાની પિંજીમાં રંગબેરંગી તીલડી જડેલી છે। શું જડેલું હતું? મોરલાની પિંજીમાં રંગબેરંગી તીલડી જડેલી છે। પ્રશ્ન બે, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી। ત્રણ, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મળેલી છે? તો ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મળેલી હતી? આપણે કાવ્યમાં જોઈ ગયા કે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મળેલી છે। ચાર, કવિ આંખ વિશે શું વિચારે છે? હવે કવિ આંખ વિશે શું વિચારે છે? જે આપણે આ આંખ છે એ કવિ જ્યારે આ કવિતા લખતા હતા ત્યારે આંખ વિશે શું વિચારતા હતા? તો કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી, આજે પોપચામાં મઢેલી અને દસે દિશામાં દેખતી મારી આંખ કોણે મઢી ફરી હશે? આ મારી આંખ કોણે મઢી હશે? કવિ આપલાની ચૂંદડી કોને કહે છે? કવિ આ આપલાની જે ચૂંદડી છે એ કોને કહે છે? તો કવિ નવલખ તારાથી મઢેલી, નવલખ તારાથી મઢેલી આ આપલાને, આપણી આપલાની ચૂંદડી કહે છે। હવે નીચે વિદ્યાર્થી મિત્રો જુઓ પ્રશ્ન બે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો એમાં ઉદાહરણ આપેલું છે ધરતી, તો એમાં ધરતીનું વાક્ય બનાવેલું છે, બધાને લીલી લીલી છમ ધરતી જોઈએ ને આનંદ થયો। બધાને લીલી લીલી છમ ધરતી જોઈને આનંદ થયો। એમાં પહેલું વાક્ય, બીજું પહેલું વાક્ય છે પેન્સિલ। તો વિદ્યાર્થી મિત્રો મેં તમને શબ્દ ઉપરથી વાક્ય બનાવતી શીખવાડ્યા હતા આપણે ત્રીજા ધોરણમાં, કે સેમ એકમાં શબ્દ ઉપરથી વાક્યો જોઈ ગયા હતા કે શબ્દ ઉપરથી વાક્ય કઈ રીતે બનાય। તો પેન્સિલ, તો શું એનું વાક્ય શું બનશે? કે પેન્સિલથી લખવાની મને મજા આવે છે। બીજું રબર, તો રબરનું વાક્ય આપણે શું બનાવી શકાય? કે પેન્સિલ સાથે રબર હોય છે। ગાય, ગાયનું આપણે અનેક ઘણા આપણે વાક્ય બનાવી શકીએ છીએ। તો ગાયને માતા માની સૌ પૂજે છે। ચાર, સૂરજ, તો
સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. સૂરજ આપણે પ્રકાશ અને ગરમી આપે છે. પાંચ, જળ. તો જળનું વાક્ય આપણે શું બને કે શીતળ જળ શીતળ છાયા આપે છે, કે જળ આપણને છાયા આપે છે. હવે જો પ્રશ્ન ત્રણ, વિદ્યાર્થી મિત્રો નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. તે તમારે જાતે જ લખવાની રહેશે. મેં કાવ્ય પંક્તિ તમને વંચવડાવી છે અને શીખવાડી છે, સમજાવી છે. આજ કાવ્ય પંક્તિ તમારે મોઢે કરવાની રહેશે. તમારે ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય શકે, એટલે દરેક કાવ્ય તમારે મોઢે કરવાનું રહેશે. હવે પ્રશ્ન ચાર જુઓ. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો. તો જો વિદ્યાર્થી મિત્રો, મોર, મોર તો મોરલો, મોર તો મોરલો આપણે જોઈ. મોર તો શું આવશે? મોરલો. પછી ગાય, ગાય તો ગાવડી. આ આપ તો આભલો, આપ તો આભલો. આંબો, આંબો તો આંબલો. બિલ્લી, બિલ્લી તો મીંદડી. ચંદ્ર, ચંદ્ર તો ચાંદુ. તો આપણે કાવ્યમાં જે શબ્દનો ઉપયોગ વાપર્યા છે એના શબ્દનો કાવ્યમાં જે કયો શબ્દ વપરાયો છે એ શબ્દો આપણે જોયા. જુઓ, મોર તો મોરલો, કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? મોરલો. ગાય તો ગાવડી, આપ તો આભલો, આંબો તો આંબલો, બિલ્લી, બિલ્લી તો મીંદડી, ચંદ્ર તો ચંદ. એ આવા આવા શબ્દો કાવ્યમાં ઉપયોગ કરેલો છે. હવે પ્રશ્ન પાંચ જુઓ. કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં ઓકે શબ્દો લખો. માં ઉદાહરણ આપેલું છે, માંજરી તો આંખ. આપણે શું માંજરી છે? તો શું માંજરી એ આમ. પછી જો વિદ્યાર્થી મિત્રો આગળ, કીકી તો ચકર, ચકરતી. પછી ધાર, ધાર તો ધોળી અને નીટી. ભમરડી તો ગમ તી. દિશા તો દસ. તારા તો નવલખ. તિલડી, તિલડી તો રંગ બે રંગ વાળી. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં શું કહેવામાં આવ્યું છે કે કવિતામાંથી શોધીને જે કાવ્ય આપેલું છે એમાં શોધીને ખાલી જગ્યામાં ઓકે શબ્દ લખવાનો છે. તો એમાં તમને એક ઉદાહરણ આપેલું છે, માંજરી તો હા. આપણી શું માંજરી છે? તો શું માંજરી એ આપણી હા. હવે જો કીકી તો ચચકતી. પછી ધાર તો ધોળી અથવા કે મીઠી. બમરડી તો બમતી. દિશા તો દસ. તારા તો નવ લખ. તેડી તો રંગ રંગ વાળી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવ્યો છ,
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દૂધ, આંક, થાળી, આગ કે પછી રંગ. હવે એને શબ્દકોશના ક્રમમાં મેં તમને સૌપ્રથમ શીખવાડી દીધેલા છે કે જ્યારે કોઈ શબ્દો આડાવાળા આપેલા છે અને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે તો કક્કાવાળીના ક્રમમાં ગોઠવાય છે. તો જે મેં શબ્દ બોલ્યા એ શબ્દોને કક્કાવાળીના ક્રમમાં ગોઠવવાના છે, શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું શું આવશે? આમ. શું આવશે પહેલું? આમ. પછી પહેલું શું આવે? શું આવે વિદ્યાર્થી મિત્રો? દરેક જણને મેં શીખવાડેલા છે આ આ બ અને કાનો છે અને બ છે, મીંડો વાળો નથી. આંખને ઉપર મીંડું અનુસ્વાર આવે છે, કાનો મીંડું અને ખ અનુ મીંડા વાળો આ છે. તો પહેલું શું આવશે? આ. પછી બીજું શું આવશે? આંખ. પછી કયો શબ્દ હશે કક્કાવાળીના પ્રમાણમાં? થ. તો શું આવશે? થાળી. પછી થ પછી કયો શબ્દ આવશે? દૂધ કે રંગ. તો શું આવશે? દૂધ. પછી છેલ્લે આવશે રંગ. તો આપણે જોઈ ગયા પહેલું આપ, આંખ, થાળી, દૂધ અને રંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તમારે અહીં પૂરું થાય છે. તો તમારે આ કાવ્યના સ્વાધ્યાય તે તમારી પુસ્તકમાં પણ લખવાનું રહેશે અને ગુજરાતીની નોટમાં પણ લખવાનું રહેશે. અને મેં જે રીતે તમને સમજાવ્યું એ જ રીતે એ જ કાવ્ય તમારે સદ્યાપૂર્તિમાં પણ પૂરવાનું રહેશે. અસ્તુ.